ફ્રેન્ડ્સ આઈ એમ ભાવિસા વેલકમ ટુ માય કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દાળ તડકા પણ આ દાળ આપણે આજે તુવેરની દાળમાંથી બનાવી રહ્યા છીએ દાળ બનાવવા માટે આપણે સૌપ્રથમ ગેસ ઓન કરવાનો ગેસ ચાલુ કર્યા પછી કઢાઈમાં આપણે થોડું ઓઈલ લેવાનું છે ઓઈલની સાથે આપણે એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઓઈલ ગરમ થાય એટલે આમાં એડ કરીશું જીરું જીરું થોડું બ્રાઉન જેવું થાય ને એટલે આપણે ગેસ સ્લો કરી દેવાનો અને ગેસ સ્લો કર્યા પછી એમાં એડ કરીશું આવું કાપેલું લસણ લસણની સાથે જશે લીલું મરચું અને ડુંગળી હવે આપણે એને સાંતળી લઈએ આ ડુંગળી લસણ અને લીલા મરચાંને આપણે ધીમા ગેસ ઉપર સાંતળીશું કે જ્યાં સુધી એ બ્રાઉન ના થાય આજે આપણે જે દાળ તડકા બનાવી રહ્યા છીએ એ તુવેરની દાળની બનાવી રહ્યા છીએ આપણે ગુજરાતીઓ નોર્મલી તુવેરની ગુજરાતી દાળ ખાતા હોઈએ તો ક્યારે ચેન્જ માટે આપણે એની નવી તડકા દાળ બી બનાવી શકાય આ દાળ જો આપણે બનાવીએ ને તો આપણા ફેમિલીને એક નવી દાળ મળે અહીંયા આપણી આ ઓનિયન બ્રાઉન થવા લાગી છે ત્યારે આપણે એમાં એડ કરીશું ટોમેટો અને હવે ટોમેટોને મિક્સ કરીએ ટોમેટોને મિક્સ કરીને આપણે હવે એમાં મસાલા કરવાના છે મસાલામાં આપણે લઈશું મીઠું હળદર અને કાશ્મીરી લાલ મરચું આપણે હવે આ મસાલાને ચડવવાના છે આપણે આ મસાલાને 2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દેવાના છે તમને જો વચ્ચે એવું લાગે કે મસાલા ચોટી રહ્યા છે તો આ ટાઈમે આપણે 2-3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરવાનું પણ 2 મિનિટ મસાલાને ચડવવાના મસાલા કાચા ના રહેવા જોઈએ કાચા મસાલાનો ટેસ્ટ ક્યારે સારો ના લાગે હવે અહીંયા ઓઈલ છૂટું પડી ગયું છે ત્યારે આપણે એમાં એડ કરીશું બાફેલી દાળ અહીંયા મેં આ તુવેરની દાળને મીઠું અને હળદર નાખીને બોઈલ કરી હતી હવે આપણે ગેસ ફૂલ કરી આ દાળને મિક્સ કરી લઈશું દાળને મિક્સ કર્યા પછી જો દાળ તમને થોડી જાડી લાગી તો આપણે આ ટાઈમે થોડું પાણી એડ કરવાનું અને હવે દાળને ઢાંકીને ધીમા ગેસ ઉપર 5-7 મિનિટ ઉકળવા દેવાની અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જેથી દાળ ચોટે નહીં 7 મિનિટ થઈ ગઈ છે હવે આપણે દાળની અંદર કોથમીર એડ કરીએ દોસ્તો તમે જોયું કે આ દાળ તડકા બનાવવી કેટલી ઈઝી છે તો તમે આને તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગેસ બંધ કરી અને દાળને સર્વ કરીએ ફ્રેન્ડ્સ આ આપણી દાળ તૈયાર થઈ ગઈ છે જો તમને આ રેસિપી સારી લાગી તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ